ને મિત્રો મજામાં મિત્રો આપણે ગુજરાતી ધોરણ દસ ની અંદર ભાગ બે માં તમારું સ્વાગત છે યસ કૃતિકર્તા અને સેમાંથી અને પ્રકાર આ આપણે પરફેક્ટ માર્ક લેવા છે મિત્રો એક પણ માર્ક જવા નથી દેવો અને એટલા માટે જ તમે લોકો સક્ષમ છો અને આજે ભાગ બે ની અંદર તમને પહેલા ભાગની અંદર બધું જ યાદ છે કે પેલું તો કે વૈષ્ણવજન નરસિંહ મહેતા પદ છે હે પછી તો કે રેસનો ઘોડો નવલિકા વર્ષા અડાલજા બરોબર યાદ છે અને ત્રીજું વળી તો ભજન છે ગંગા સતીનું છે શિલવંત સાધુને હે અને ગંગા સતી ગંગામાંથી લીધું છે અને હા પછી તો કે ભૂલી ગયા પછી ચોથું છે ભૂલી ગયા પછી એકાંકી છે ત્રીજા પુરુષમાંથી લીધેલું છે રઘુવીર ચૌધરી બધું 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 યાદ તો મિત્રો આ તો આપણે કરું છે અને હા પાંચમું ગઝલ દીકરી હે પગરવ તળાવમાંથી પગરવ પગલાની એમના બે બે છે કાવ્ય સંગ્રહ છે હે ને તો ગઝલ સંગ્રહ એવું પણ પૂછે કે ભાઈ દીકરી છે એ કયા ગઝલ સંગ્રહમાંથી એવું પણ પૂછાય કે તળાવમાં છે છે એ શું ગઝલ સંગ્રહ છે ગીત સંગ્રહ છે આવું બધું પૂછી શકાય મિત્રો પણ તમારે હવે એક પણ માર્ક જવાનો નથી આર યુ રેડી લેટ ટ્રાય મિત્રો આપણે યાદ છે કે દીકરીબેન જયારે ઓશિકા ઉપર ચા ને વડા લઈને આવે છે ત્યારે થાય છે શું કે જેવા આવે છે અને જોરદાર છીંક આવે છે યસ છીંક આવી બધું ઢોળાઈ ગયું ગભરાઈ ગયા બધા કાંઈ ટેન્શન ન લો યસ આ વાયરલ ઇન્ફેક્શન છે કંઈ બધું સારું થઈ જશે ત્યાં વળી કોક બોલ્યું લો એ કે સાવ સેલું છે એક કામ કરો તમે તમારો જે રૂમાલ છે ને એની અંદર ગુણવંત એવું લખો અને સાઈથી લખો ગુણવંત એમ સાઈથી લખો અને પછી એને બરોબર બંધ કરી દો એની બંધ કરી અને એ જે રૂમાલ છે ને એ ખિસ્સામાં રાખી દો તો તમારી શરદી તો મટી જશે પણ તમે મરો ત્યાં સુધી જીવશો વાવ મજા આવી ગઈ તો યસ આ તો તમે કહેશો સર નિબંધ નથી નિબંધ છે અને યસ લેખક પણ ખબર પડી ગઈ છે ગુણવંત શાહ છે અને હા એ કૃતિ કેમાંથી લીધી છે તો યસ મરો ત્યાં સુધી જીવો મિત્રો જીપીએસસી માં એવું પૂછાય કે મરો ત્યાં સુધી જીવો છે એ ગુણવંત શાની છે પણ એ શું છે લેખનો કયા સંગ્રહ જેમ વાર્તા સંગ્રહ છે નવલિકા સંગ્રહ છે નિબંધ સંગ્રહ છે મિત્રો તમારા તો પૂરેપૂરા ગુણ મળવાના જ છે અને દસમામાં અઘરું ન પૂછાય પણ મિત્રો તમને યાદ છે કે યસ હવે શું થયું તો બધા ગંભીર ગંભીર થઈ ગયા હતા કઈ કારણ કે વાયરલ ઇન્ફેક્શનની વાત હતી તો જો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગંભીર ગંભીર મોઢું છે તો હવે એવું તો ચાલે નહીં તો તરત કીધું કે ભાઈ ગીત ગાવ તો મજા આવે તો તરત બધા હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી યસ બધા ગીત ગાવા માંડા એટલે હસવા માંડા વિનોદ તો જોઈને વિનોદ એટલે હાસ્ય વિનોદ તો જોઈએ ને એટલે બધા ગંભીર હતા એ બધા હવે એકદમ હસતા હસતા થઈ ગયા વિનોદ તો જોશે એટલે ગીત યસ તમે કહી દીધું સાવ સાચું છે કે એના પછીનું જે સાતમું છે એ હું એવો ગુજરાતી અને એ ગીત પ્રકાર છે અને યસ લેખક કવિ પણ યસ ખબર છે વિનોદ જોશી બિલકુલ સાચું છે બિલકુલ સાચું છે અને બધા સેમાંથી લીધું છે એની નથી કઈ વાંધો નહીં હવે તો કે હજી એકદમ મજા આવે એવું કરવું છે તો કે હા કરવું છે તો શું કરવું તો કે હાલો આપણે દરિયા કિનારે છે સાગર કિનારે છે તો કે આ એકદમ હાસ્ય થશે અને આપણે બધા ફ્રેશ થઈ જાસુ એટલે બધા ભાઈ અને કેવું હાસ્ય જોરદાર હાસ્ય ઓમ હો આમ હાસ્ય કરતા તો એવું નહીં ઓમ હાસ્ય કરવું છે અને પછી તો બધા પોઈચા પણ ન્યાય એક લાલ કલરની બરાબર તો એકદમ રાતી 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 લાલ કલરની છત્રી હતી એ છત્રીને બોળી અને બધા એ હાથમાં છત્રી લઈ અને બધા ડાન્સ કરે હે ને તો એ સાગરની ની અંદર બોઈ રીતી છત્રી અને રાતી લાલ કલરની અને મિત્રો બધા હાસ્ય કોઈના બંધન ન થાય એવા બધા ડાન્સ કરે ડાન્સ કરે તું મજા આવી ગઈ બધા મિત્રો તમે તરત કહેતો સર કે અમને ખબર પડી ગઈ છે કે જે આઠમો છે ને એ છત્રી છે અને એ હાસ્ય નિબંધ છે હાસ્ય ન બંધ નહીં હાસ્ય નિબંધ છે અને અમને એ પણ ખબર પડી ગઈ કે એમાં રત્તી લાલ બોરી સાગર અરે વાહ રત્તી લાલ બોરી સાગર હા એકદમ સાચું છે બિલકુલ રતિલાલ બોરીસાગર અને એ કૃતિ શેમાંથી લીધી હતી ઈ એ ખબર છે સર ઓમ હાસ્યમમાંથી તો હવે આમ હાસ્યમ નથી કરવું ઓમ હાસ્યમ કરવું છે એટલે તો અહીં દરિયા કિનારે આવ્યા છે બિલકુલ સાચું છે મિત્રો આવી તો મજા કરતા હતા પણ મિત્રો આવા આટલા બધા લોકો ભેગા થયા હોય અને એમાં કોઈને કોઈ ખોવાઈ પણ જાય ખોવાઈ જાય કે નહીં તો પાંચ જણા પાંચ પાંચ જણા આવ્યા અને પૂછવા માંડ્યા કે ભાઈ તમે એક કામ કરો તમારે ભેગો કોઈ માધવ આવી ગયો છે માધવને તમે દીઠો છે ક્યાંય ફરીથી તમને ખબર છે પેલું વાયરલ ઇન્ફેક્શન પછી હું એવું ગુજરાતી હવે છત્રી અને નવ મૂક્યું છે માધવને દીઠો છે તો તો કોણ કોણ ઉર્મીબેન આવ્યા ગીતાબેન આવ્યા હરિભાઈ આવ્યા ઇન્દ્રભાઈ આવ્યા દેવભાઈ આવ્યા બોલો પાંચ જણા કોણ કોણ ઉર્મીબેન ગીતાબેન હરિભાઈ ઇન્દ્રભાઈ દેવભાઈ એક જ વાત ભાઈ માધવને દીઠો છે ઓલા કે ભાઈ અમે કઈ જોયો નથી કે થોડીક તપાસ કરો તો તમે તરત ગઈ કે દીઠો છે છે ને ગીત છે ઉર્મી ગીત છે અને હરીન્દ્ર દવે હા બિલકુલ સાચું છે અને સેમાંથી લીધું છે એ વાત નથી બરાબર એ તો ઈ એમાં જ નથી તો આપણે અત્યારે એટલું જ કે ભાઈ યસ ગીત છે એ કેવું પણ ઉર્મી ગીત છે અને હા હરિન્દ્ર દવેનું છે અને યસ કાવ્યનું નામ છે માધવને દીઠો છે કઈ તો હવે ગોતવો કેવી રીતે તો એક કીધું કે એક કામ કરો આગળ જાઓ અને કદાચ કઈ ભાડ મળે તો તો આગળ ગયા ને તો યસ તો એક કાગળ એક કાગળ અને ત્યાં રઝડતો તો પડ્યો તો તો જોયું તો ખબર પડી કે આ તો રખડુનો કાગળ છે હા અને એમાં નજર કરવી તો ખબર પડી કે ભાઈ બધા પોઈચા છે ડાંગ વનોની અંદર કદાચ ત્યાં હોય ડાંગ વનોની અંદર પહોંચ્યા પહોંચે અને ત્યાં કદાચ હોય તો કે મેઈન માણસ કોણ ગયું છે તો કે ભાઈ મહેન્દ્ર ડાંગ અને હા બાવન સિંહ છે ત્યાં ડાંગ વનોની અંદર બાવન સિંહ છે એમાંથી બે સિંહ આરે યસ ઓલું બેટ લઈ ગયા છે ને એનાથી રમવાના છે તો યસ મિત્રો તમારા અગર આખું ક્લિયર છે બાવન સિંહ છે અને એમાંથી જે બેટ છે ઈ કોનું છે તો કે મહેન્દ્રસિંહ ધોની છે અને યસ બાવન માંથી બે ની સાથે રમવાનું છે તો મિત્રો તમે તરત કહેશો સર અમને કેટલી ખબર પડી ગઈ કે જે દસમો પાઠ છે ને એ ડાંગ વનો અને એવું છે અને નિબંધ છે બરાબર કારણ કે બંધ કરી દીધો છે જો આખો ડાંગ વન અને સિંહ પણ દેખાઈ રહ્યા છે પણ બાવન સિંહો અને એમાંથી બે યસ તમે કહેશો સર પરમાર એટલે કે લેખક તમને ખબર પડી કે મહેન્દ્ર સિંહ પરમાર મહેન્દ્ર સિંહ પરમાર તો લેખક એ મિત્રો ખબર પડી ગઈ તો મિત્રો તમે કહેશો કે સર આખા જે નિબંધનો સંગ્રહ કયો હશે તો યસ રખડો કાગળ તો કાલ સવારે પૂછાય રખડુનો કાગળ છે કોનો નિબંધ સંગ્રહ છે તરત મહેન્દ્રસિંહ પરમાર તમને એમ પૂછે કે રખડુનો કાગળ શું છે વાર્તા સંગ્રહ છે એકાંકી સંગ્રહ છે તો એ ખબર છે હવે કે નિબંધ સંગ્રહ હોય તો મિત્રો મજા આવી તો આપણી મજા કરવાની છે તમને હવે યાદ છે ને ફરીથી એકવાર જોઈ લેવું છે ચાલો જોઈ લઈએ યસ વાયરલ શન જે છઠ્ઠું છે નિબંધ છે અને યસ ગુણવંત શાહ બિલકુલ યાદ છે અને સેમાંથી આખો નિબંધ સંગ્રહનો આખી એક પ્રકાર કેટલું બધું આખી બુક હોય એમાંથી લીધું છે એ બુકનું નામ પણ હવે યાદ છે મરો ત્યાં સુધી જીવો પછી મિત્રો તમને મજા શું આવશે કે તમારા મમ્મી પપ્પાને કહેવાનું કાલિયો બુક અમે જો એક બે ત્રણ ચાર પાંચ છ ક્રમમાં બોલી જાય ને સાચું બોલી જાય તો એ રાજી પચીસ પચીસ માં આવું જ કરવું છે મજા જ કરવી છે છે હા અને દેવી એટલે પરફેક્ટ થઈ જાય અને પછી યસ તમને ખબર છે હું એવો ગુજરાતી એ શું છે તો કે ગીત પ્રકાર છે એના એના કવિ કોણ છે તો ખબર જ છે વિનોદ જોશી છે હવે તો કે હવે આગળ જાય છે ઓલી છત્રી વાળી વાત તો બિલકુલ સાચું છે યસ કે છત્રી અને છત્રીને એ શું છે તો કે હાસ્ય નિબંધ છે હાસ્ય નથી બંધ થાતું બરાબર ને તો હાસ્ય નિબંધ છે અને હા બીજું બધું યાદ છે રાતી લાલ કલરની ની હે ને સાગર માં બોરી છે હે ને તો તમને યાદ છે રતિલાલ બોરી સાગર છે અને હા આખા જે નિબંધ હશે હાસ્ય નિબંધ નો આખો સંગ્રહ છે અને સંગ્રહ કયો છે ઓમ હાસ્યમ કારણ કે આપણે આમ હાસ્ય નથી કરવું ઓમ હાસ્યમ કરવું છે અને હજી વધુ કરવું છે એટલે તો આવ્યા હતા અને પછી એ તમને યાદ છે તો ઓલા પાંચ જણા એવા માધવ ને દીઠો છે ક્યાંય અને કોણ હતા યસ ઉર્મીબેન ગીતાબેન યસ ઉર્મિ ગીત હરિભાઈ ઇન્દ્રભાઈ દેવભાઈ યસ એ પણ યાદ છે હરીન્દ્ર દવે બિલકુલ સાચું છે મિત્રો તમને બરોબર યાદ છે આખી વાર્તા યાદ છે અને હા રખુડો કાગળમાંથી પણ એક કૃતિ છે યસ 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 અને એ કૃતિની અંદર તમને ખબર છે ડાંગ અને યસ અને એમાં બોલું પેલું બેટ લઈ ગયા છે ને યસ તો મહેન્દ્ર સિંહ પણ યાદ છે અને બાવનમાં બે એ પણ યાદ છે મિત્રો મને ખબર છે કે તમારે હવે એક પણ માર્ક જવાના નથી તો આર યુ રેડી હું હવે તમને એવું પૂછીશ છઠ્ઠું કોણ સાતમું કોણ આઠમું કોણ નવમું કોણ અને દસમું કોણ ઓકે અને તમારે પરફેક્ટ જવાબ આપવાના છે અને બધી વસ્તુ ઓકે જોઈએ યસ મિત્રો હવે કોઈ પૂછે કે છઠ્ઠું તમે તરત કહેશો વાયરલ ઇન્ફેક્શન અને શું છે નિબંધ છે અને ગુણવંત શાહ છે અને મરો ત્યાં સુધી જીવો બિલકુલ 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 સાચું છે અને યસ અને પછી તો કે હું એવો ગુજરાતી યસ બિલકુલ હું એવો ગુજરાતી અને એ પણ ગીત એ પણ વિનોદ જોશી અને એની ડિટેલ નથી કઈ વાંધો પછી તો કે છત્રી યસ અને એ શું છે હાસ્ય નિબંધ છે અને એમાં રતિલાલ બોરીસાગર અને સેમાંથી લીધું છે ઓમ આશ્યમ બિલકુલ યાદ છે અને હા માધવને દીઠો છે ક્યાંય એ નવમી કૃતિ છે અને એ છે ઉર્મી ગીત એક્ઝેક્ટલી અને હરિન્દ્ર દવે હે યાદ જ છે મિત્રો અને એ કેમાંથી લીધી આપણે કહ્યું નથી આપણા પાઠ્યપુસ્તકને બેઝ બનાવી છે અને પછી છેલ્લું દસમું ડાંગ વનો અને એ શું છે તો કે નિબંધ છે કોને લખેલું છે મહેન્દ્રશ્રી પરમાર સેમાંથી લીધેલું છે રખડું કાગળ તો આ રીઓ રેડી તો ટેસ્ટ માટે રેડી હશો દરરોજ સાડા નવે આવી જ છો અને હા વલોણું તો જોશે જ ને ચલો આપી દઉં મિત્રો વલોણું તૈયાર છે કારણ કે હવે આપણે હાર્ડ વર્ક નથી કરવું હવે દસમા ધોરણની અંદર એવા જોરદાર ટકા લેવા છે અને કોઈ વિદ્યાર્થી નબળા નથી બધા હોશિયાર છે કારણ કે આપણે જો આપણી પાસે મોબાઈલ પણ સ્માર્ટ છે અને તમે બધા પણ સ્માર્ટ છો તો આપણે વર્ક પણ કેવું કરશું સ્માર્ટ અને બધું ગોતી ગોતીને તમને ઓર્ક આપશું અને અર્ક સિવાય હવે ક્યાંય લેવું નથી મોજ કરવી છે આવી જ ગણિતમાં આવી જ સમાજ વિદ્યામાં જલસા જ કરવા છે અને માર્ક્સ ટકા તોડી નાખેવા લેવા છે બરાબર ને તો તમારી કોમેન્ટ ખાસ લખજો તો યસ વલોણામાં કે કરીશું અમે સ્માર્ટ વર્ક કરીશું અમે સ્માર્ટ વર્ક લઈશું અમે નકરું અર્ક આ મિત્રો આપણે અર્ક જ લેવું છે જેમ આપણે જેને કહેવાય નવનીત દૂધની અંદર આપણે મલાઈ જ લઈને એમ આપણે હવે મલાઈ જ લેવી છે મોજથી ભણવું છે અને જોરદાર લેવા છે છે પણ હા મિત્રો મિત્રો કેટલાય એવા કે જે લોકો બિચારા મૂંઝાયેલા છે એને જાણ કોણ કરશે યસ તમે તો તમારે કોમેન્ટ પણ લખતો જવાનું છે જાણ પણ કરતો રહેવાનું છે અને હા સાડા નવે ટેસ્ટ દેવા આવી જજો આર યુ રેડી યસ તો કોમેન્ટ્સની રાહ સાથે આવજો